વસ્લઈ વેબ ચેનલના પ્રાયોજક છે. ગુજરાત એમ્પોરિયમ, સાયન્સ સિટી રોડ, અમદાવાદ. 19 માર્ચે આજે ગુરુવારે સવારે શેરબજાર ખુલ્યું ત્યારે કોઈ આશા નહોતી કે સારી રીતે ખુલશે, અને એવું બન્યું પણ એવું જ. શેરબજારમાં સવારથી મંદીનું વાતાવરણ છે. અત્યારે જ્યારે કહીએ છીએ ત્યારે પણ શેરબજારમાં ઘટાડો જ છે, અને જે સેન્ટિમેન્ટ છે તે ખૂબ જ ખરાબ થયું છે. ભૂતકાળના મારા અનુભવના આધારે હું એવું કહી શકું કે આ પ્રકારનું જ્યારે સેન્ટિમેન્ટ હોય અને શેરબજારમાં ડિફોલ્ટ થશે તેવો ભય હોય, કંપનીઓ પોતાના જે કામ છે એ પૂરા નહીં કરી શકે, પોતાની જે જવાબદારીઓ છે પૂરી નહીં કરી શકે ગ્રાહકો, એવું પણ બજારમાં જ્યારે વાતાવરણ ફેલાય ત્યારે બજારનું તળિયું આવતું હોય છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ સંપૂર્ણ જુદી છે. કોરોના વાયરસ ઉપર હજુ પણ વિશ્વમાં ચીન સિવાય કોઈ દેશ કાબૂ મેળવી શક્યો નથી. અમેરિકામાં પરિસ્થિતિ બગડતી જાય છે, એના આધારે અમેરિકાનું શેરબજાર પડે છે, અને એની અસર આપણને પણ લાગે છે. ભારતમાં અત્યારે 200થી ઓછા કેસ છે, ખૂબ સારી પરિસ્થિતિ છે. પરંતુ બધાની મીટ ત્રીજું સ્ટેજ છે, ત્રીજો તબક્કો છે એની ઉપર છે કે જો ત્રીજા તબક્કામાં જે નાગરિકથી નાગરિકમાં જે ફેલાય છે કોરોના વાયરસ, એ જો થયું તો ખૂબ ગંભીર પરિસ્થિતિ બનશે અને લોકોને ટ્રીટમેન્ટ આપવી અઘરી પડશે. આ ભય જે છે એના કારણે જ, અને એની આર્થિક અસરો જે થશે એના ડરથી અત્યારે શેરબજારમાં સુધારો થઈ નથી રહ્યો, અને એટલે જ આપણે એમ પણ નથી કહી શકતા કે શેરબજારમાં આ તળિયું આવ્યું છે. શેરબજારનું તળિયું ક્યારે આવશે ક્યારેય કોઈ પ્રિડિક્ટ કરી શક્યું નથી, કોઈ એનું ભવિષ્ય બાકી શકતું નથી. થયા પછી બધાને દેખાય છે કે આ તો એ વખતે ખબર જ હતી. પરંતુ આજે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે રાત્રે પ્રધાનમંત્રી રાષ્ટ્રજોગ પ્રવચન કરવાના છે, અને એમાં જે સરકારે કર્યું છે એ તો આપણે જાણીએ છીએ, પણ સરકાર આગળ શું કરવાની છે એનું આપણને માર્ગદર્શન મળશે, એની જાહેરાત થશે, તો કડક પગલાં લઈ અને જો સરકાર આ બધું દબાવી દેશે તો હું માનું છું કે શેરબજારને થોડી ધરપત થશે અને આવતીકાલે થોડોક આશાવાદ વધશે. શેરબજાર માટે અત્યારે તો પરિસ્થિતિ ખૂબ નબળી છે, અને જે ગઈકાલે પણ કહ્યું હતું એમ નવા ખરીદી કરવાથી હજુ પણ રોકાણ કરો એ દૂર રહેવું જોઈએ. બજારનું તળિયું હજુ પણ આવ્યું નથી, પણ હવે એવું લાગી રહ્યું છે કે તળિયું નજીક છે અને બજાર બોટમ આઉટ થશે, પરંતુ ક્યારે થશે એ રાહ જોવી જ રહી, અને પરિસ્થિતિ ક્યારે સુધરશે એ પ્રશ્ન કદાચ એનો જવાબ રાત્રે પ્રધાનમંત્રી આપી શકે. 5 પગલાં અપનાવો, કોરોનાથી બચો. વારંવાર સાબુથી હાથ ધુઓ, સ્વચ્છતા જાળવો, જાહેરમાં ન થૂકો, બિનજરૂરી મુસાફરી અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો, ઉધરસ કે છીંક આવે તો મોં અને નાકને રૂમાલથી ઢાંકો, હસ્તધૂનનને બદલે નમસ્કારથી અભિવાદન કરો. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા જનહિતમાં.